આ મંદિર અને મસ્જિદ પણ કેવી જગ્યા છે સાહેબ જ્યાં ગરીબ બહાર જ્યારે અમીર અંદર ભીખ માંગે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો અહીંયા તમે ડાયમંડ છે એનું ડોપિંગ જોઈ રહ્યા છો હું તમને ડોપિંગ કરીને બતાવું છું અહીંયા આપણી પાસે જો આ સિંગલ પેકેટ આવતું હોય છે જેની અંદર આ ડાયમંડ છે હવે આ ડાયમંડને જે એ આપણે ડોપમાં ચડાવવાનો હોય છે કારણ કે આપણે ગેલેક્સી પ્લાનિંગ જે કરવું છે ને તો એની પહેલા ગેલેક્સી મશીન ની અંદર ડાયમંડ ચડાવવાનો

જે સરફેસ છે એની અંદર ઇમ્પ્યોરિટીઝ રહી ગઈ ને તો શું થશે કે જ્યારે આપણે ડાયમંડ આપણી પાસે કેપ્ચર થઈને આપણી પાસે ભાઈ ગેલેક્સી થવા આવશે ને ત્યારે એની ઉપર ડાઘા આવશે અથવા તો ભાઈ આપણે કહી શકીએ કે બબલ ટાઈપ્સનું ફોર્મેશન થશે તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો એને હું તમને ડાયમંડ બતાવું છું કે કેવી રીતે એકદમ નીટ એન્ડ ક્લીન એની સરફેસ હશે તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો ડાયમંડ એ નીટ એન્ડ ક્લીન હવે જ્યારે આ ડાયમંડ જ્યારે સિલેનિયમમાં જશે ને ત્યારે એકદમ પરફેક્ટ આપને રિઝલ્ટ મળતું હોય છે હવે આ બધી જ પ્રોસેસ કમ્પ્લીટ થયા પછી આપણી પાસે ડાયમંડ છે એ ગેલેક્સી પ્લાન થવા આવતો હોય છે હવે ગેલેક્સી પ્લાનિંગની અંદર સૌથી પહેલા આપણે ક્યુસી ક્વોલિટી ચેકિંગ કરવાનું છે અને ત્યાર પછી ડાયમંડ છે એની અંદર આપણે પ્લાનિંગ કરવાનું છે હવે પ્લાનિંગની અંદર પ્રોસેસ શું હોય છે કે આપણે બેસ્ટ પ્લાન આવે ભાઈ આપણી રીતે જેવો ડાયમંડ બેસાડો હોય ને એવું બેસાડીને આપણે ડાયમંડ છે એ ફાઇનલાઇઝ કરી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ડાયમંડ આપણે ફાઇનલાઇઝ કર્યો ત્યાર પછી એનું પોલિશિંગ થતું હોય છે હવે પોલિશિંગની અંદરની પ્રોસેસ છે એ આપણે ઘણી એવી બધી આપણને નોલેજ છે કે કેવી રીતે પોલિશિંગ થાય છે ભાઈ ડાયમંડ છે એની અંદર પી સરીન આવા બધા ડિફરન્ટ ટાઈપ્સના મશીનરી યુઝ થાય છે અને જે આપણે પેકેટ આપણી પાસે આવે છે રફ ડાયમંડના એ સિંગલ પેકેટ આવતા હોય છે કે આપણી પાસે લોટ્સ ઓફ રફ તો અવેલેબલ રહે જ છે માર્કેટની અંદર અને આપણી પાસે પણ એટલી રફ છે કે જેનું આપણે પ્રોડક્શન કરીને આપણે ડાયરેક્ટ માર્કેટની અંદર પણ સેલિંગ કરી શકીએ છીએ ઘણા લોકો એવા કન્ફ્યુઝ હોય છે કે ભાઈ આપણે રફ ડાયમંડની પરચેઝ અથવા તો રફ ડાયમંડ કયા ખરીદવા તો રફ ડાયમંડની અંદર તમે જોઈ શકો આપણી પાસે ક્રિસ્ટલ છે ત્યાર પછી ડિફરન્ટ ટાઈપ્સના ડબલના ડાયમંડ છે જેની અંદર આપણે સિંગલ પેકેટ દઈને આપણે એનું ટોટલી મેન્યુફેક્ચરિંગ કરાવીએ છીએ તો આવી રીતે જે ડાયમંડ છે એનું પોલિશિંગ થતું હોય છે એની અંદર ભાઈ ડિફરન્ટ ટાઈપ્સની પ્રોસેસ થતી હોય છે એની અંદર પ્લાનિંગ થયા પછી એનું કટ આઉટ થતું હોય છે અને કટ આઉટ થયા પછી આપણે એક્ટિંગ પાર્ટ કરીને સિંગલ જે ડાયમંડ છે એની જે માર્કિંગની પ્રોસેસ છે એ જે 4p ગેલેક્સી ફોરપી માર્કિંગ કહીએ છીએ તો એ પ્રોસેસ થતી હોય છે અને છેલ્લે આપણને ડાયમંડ છે એ ફાઇનલાઇઝ મળતા હોય છે તો આ બધી જ પ્રોસેસ છે એ સ્ટેપ બાય સ્ટેપ આવતી હોય છે સૌથી પહેલા આપણે રફ ડાયમંડ આવતો હોય છે એની ઉપરની ગેલેક્સીની પ્રોસેસ કરવાની હોય છે ગેલેક્સી પ્લાનિંગ થયા પછી આપણે એને કટ આઉટ કરવાનો હોય છે ત્યાર પછી એક્ટિવ પાર્ટની થી જે ડાયમંડ છે એની અંદર માર્કિંગ અધૂરું છે માર્કિંગ કમ્પ્લીટ કર્યા પછી આપણી પાસે જે ડાયમંડ છે એની અંદર આપણે ફાઇનલાઇઝ કરવાનો હોય છે કે ફોરપીની સાઇન તો ઇવેન્ચ્યુઅલી લગાડવાની જ છે છેલ્લે તો આપણે ફોરપીની સાઇન લગાડ્યા પછી આપણે ઘાટ તૈયાર કરી એનું જ પોલિશિંગ કરવાનું છે તો અહીંયા જેટલી પણ પ્રોસેસ છે એ ગેલેક્સી મશીન કરીને આપે છે ત્યાર પછી એનું પોલિશિંગ થાય છે આપણે આપણી પાસે કારખાનું હોય છે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય છે જેની અંદર ટોટલી પ્રોસેસ થતી હોય છે સિંગલ ડાયમંડ આવે છે એનું પોલિશિંગ થાય છે ડિફરન્ટ ટાઈપ્સ એની ઉપર ફેસેટ લાગે છે ફોર એક્ઝામ્પલ આપણે સિંગલનું મેન્યુફેક્ચરિંગ કરવું છે તો સિંગલનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ અને સામે ડબલ એટલે કે ફિફ્ટી સિક્સ પેલના ડાયમંડ કહીએ જેને આપણે આરબીસી રાઉન્ડ બિલિયન કટના ડાયમંડ કહીએ એનું મેન્યુફેક્ચરિંગ કરવું છે તો ઓબ્વિયસલી એ પણ મેન્યુફેક્ચરિંગ થાય છે અત્યારે ડાયમંડ આવે છે એવા શેપના આપણે જેટલા પણ ફેસેટ વાળા ડાયમંડ બનાવવા છે એ બહુ જ ઇઝીલી મેથડથી બનાવી શકીએ છીએ આપણી પાસે એવી પણ ટેકનોલોજી અવેલેબલ છે જેના થ્રુ આપણે કોઈ પણ વર્કર લોકોની જરૂર નથી પડતી કોઈ સ્કિલ લેબરની જરૂર નથી પડતી આપણે ટોટલી આપણી રીતે મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ અત્યારે ભાઈ ડાયરેક્ટ ઓટોમેટિક ઘંટી આવી ગઈ છે જેની અંદર ભાઈ એમ્પ્લોય છે એ પોલિશિંગ કરે છે એવી જ રીતે મશીનરી છે એ આપણે ડાયમંડ પોલિશિંગ કરીને આવે છે પરંતુ એની અંદર ભાઈ પ્રોઝ એન્ડ કોન્સ છે જે હું તમને ડિફરન્ટ વિડીયોની અંદર શેર કરીશ કે એની અંદર પ્રોઝ કયા કયા છે ફાયદા કયા કયા છે અને કોન્સ એટલે કે એની અંદર નુકસાની છે એ આપણને કઈ કઈ ટાઈપની પડે છે તો એ બધું જ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બધા જ વિડીયોઝ હું તમારી સમક્ષ મૂકીશ જેથી કરીને તમને પણ નોલેજ આવે કે આપણે હજી ઘણા પાછળ છીએ આપણે ઘણા એવા અપડેટ થવાની જરૂર છે કારણ કે ટેકનોલોજી સાથે જો આપણે અપગ્રેડ નહીં થયા તો આપણે ડિગ્રેડ થઈ જવાના છીએ અથવા તો આપણે છે ઇફ ડાયમંડ માર્કેટની અંદરથી ફેંકવાનો વારો આવે છે તો એટલા માટે જેટલું બને એટલું નોલેજ લઈને જેટલી ટેકનોલોજી છે એ બધાનો યુઝ કરતા થાવ કારણ કે ટેકનોલોજી વગર ભાઈ આપણે સર્વાઈવ નથી થઈ શકવાનું આપણું ગમે એટલું મેન્ટલી આપણી પ્રિપેરેશન છે ડાયમંડની અંદર ઘણું એવું નોલેજ છે પરંતુ જો તમે ટેકનિકલી પ્રિપેર નહીં થયા ટેકનોલોજીનો યુઝ કરીને તમે આગળ નહીં વધ્યા તો ઓબ્વિયસલી આવનારા સમયમાં તમારે ટેકનોલોજીનો સહારા વગર આગળ નથી વધી શકવાના અને છેલ્લે ઇવેન્ચ્યુઅલી તમારે ટેકનોલોજીનો સહારો લેવો જ પડશે